नमस्कार विद्यार्थी भाई बहनों, फरी एक बार वीडियो लेक्चर ना माध्यम से आप सबनु स्वागत छे। अपने काले बात करता था हेलो आल्केन अने हेलो आयरिन चैप्टर में जमा अपने वर्गीकरण जोयु। वर्गीकरण में अपने हेलोजन परमाणु की संख्या ने आधार एना पछी कार्बन ना प्रकार ने आधार एना पछी संकरण ने आधार एवी रीते त्रण प्रकार ना वर्गीकरण नी बात करता था। हेलोजन परमाणु नी संख्या ने आधार मोनो हैलाइड एना पछी डाय हैलाइड ट्राइहैलाइड अने पोली हैलाइड। मोनो हैलाइड मतलब एक हेलोजन परमाणु हाजर होय, डाय हैलाइड मतलब बे हेलोजन परमाणु हाजर होय, ट्राइहैलाइड मतलब त्रण અને પોલી હેલાઇડ મતલબ ત્રણ કરતા વધારે હેલોજન પરમાણુ હાજર હોય। એમાં આપણે જોયું ડાય હેલાઇડ તો વિસિનલ જેમિનલ અને આલ્ફા ઓમેગા। વિસિનલ મતલબ કે જેમાં પાસ પાસેના નજીક નજીકના કાર્બન ઉપર હેલોજન પરમાણુ હાજર છે। જેમિનલ મતલબ કે એક જ કાર્બન ઉપર બે હેલોજન પરમાણુ હાજર છે। અને આલ્ફા ઓમેગા જે ત્રણ કે ત્રણ કરતા વધુ કાર્બનનો બનેલો છે, જેમાં પહેલા અને છેલ્લા કાર્બન ઉપર એક એક હેલોજન પરમાણુ હાજર છે એને આપણે આલ્ફા ઓમેગા કહીએ છીએ। તો આ બધી વાતો આપણે કરી, આજે આપણે દેખીશું કાર્બન જે છે સી એક્સ વનમાં ભાગ લેતો એના પ્રકાર ઉપરથી હેલોજન પરમાણુનું વર્ગીકરણ। તો ધ્યાન રાખજો, હવે આપણે એમ કીધું કે પ્રાથમિક, તો પ્રાથમિક કોને કહેવાય? તો ધ્યાન રાખો કે તમે જે હેલોજન પરમાણુ છે જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનની નજીકમાં એક જ કાર્બન છે। હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બનની નજીકમાં એક જ કાર્બન છે, તો આવા કાર્બનને પ્રાથમિક કાર્બન કહેવાય। હેલોજન પરમાણુ જે કાર્બનની નજીકમાં છે એવા કાર્બનને સાથે બે કાર્બન જોડાયેલા છે। હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એવા કાર્બન સાથે બે કાર્બન જોડાયેલા છે, તો આવા કાર્બનને આપણે દ્વિતીય કાર્બન કહીએ છીએ। હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનના બાજુમાં ત્રણ કાર્બન, કેટલા કાર્બન? ત્રણ, એટલે કે હેલોજન આના સાથે જોડાયો છે તો એ કાર્બન જોડે એક બે અને ત્રણ કાર્બન છે, તો એવા કાર્બનને આપણે તૃતીય કાર્બન કહીએ છીએ। અને એના ઉપરથી આપણે હેલોજન ને પણ વર્ગીકૃત કરીએ છીએ। આ પ્રકારના હેલાઇડને આપણે પ્રાથમિક હેલાઇડ કહીએ છીએ, શું કહીએ છીએ? પ્રાથમિક હેલાઇડ, જેમાં હેલોજન્સ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પ્રાથમિક પ્રકારનો છે। આ પ્રકારના હેલાઇડને આપણે દ્વિતીય હેલાઇડ કહીએ છીએ, જેમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે દ્વિતીય પ્રકારનો છે। અને આ પ્રકારના જે હેલાઇડ સંયોજનો છે એને આપણે તૃતીય હેલાઇડ કહીએ છીએ, કારણ કે આમાં જે કાર્બન છે હેલોજન સાથે જોડાયેલો હોય તૃતીય પ્રકારનો છે। તો એકદમ સામાન્ય, કશું આમાં કોઈ ખાસ ચિંતા જેવું હે નહીં। દરેક હું તમને એમ પૂછું કે મારી જોડે આ પ્રકારનો એક હેલાઇડ છે, ચાલો આ કયા પ્રકારનો હેલાઇડ છે? આ પ્રાથમિક પ્રકારનો હેલાઇડ છે। દેખો હવે આપણે શું જોવાનું હોય, તો હેલોજન આ કાર્બન સાથે જોડાયો છે, હેલોજન પરમાણુ આ કાર્બન સાથે જોડાયો છે। આ કાર્બનની બાજુમાં કેટલા કાર્બન છે? એક જ કાર્બન છે, એટલે કે હેલોજન જેની સાથે જોડાયો છે એ કાર્બન કેવો છે? પ્રાથમિક છે, એટલા માટે આપણે આને પ્રાથમિક હેલાઇડ કહીશું। શું કહીશું? પ્રાથમિક હેલાઇડ। તમારે અહીંયા નથી જોવાનું, તમારે હેલોજન સાથે જે કાર્બન જોડાયો છે એ કાર્બન કયા પ્રકારનો છે એ જોવાનું છે। માન લો કે તમને આ પ્રકારનો આપી દે છે, બરાબર, અને અહીંયા હેલોજન આપે છે, શું આવે છે? હેલોજન, ચલો આ કયા પ્રકારનો હેલાઇડ છે? પ્રાથમિક હેલાઇડ છે, કારણ કે હેલોજન આ કાર્બન સાથે જોડાયો છે, આ કાર્બનની બાજુમાં એક જ કાર્બન છે, તો આ આપણું પ્રાથમિક કાર્બન થશે, મતલબ કે આ પ્રાથમિક હેલાઇડ છે। શું છે? પ્રાથમિક હેલાઇડ, સમજણ પડે છે? ધારો કે તમને આ પ્રકારનું કંઈ ગાલ નહીં, બરાબર, આ પ્રકારનું સાયક્લો કમ્પાઉન્ડ દોરી અને પછી એમ કે એટલે બ્રોમિન છે, ચલો આ કયા પ્રકારનો હેલાઇડ છે? તો દ્વિતીય પ્રકારનો આ હેલાઇડ છે, કેમ? કેમ કે
કાર્બન છે એક અને આ બાજુ ભી કાર્બન છે અને અહીંયા ભી શું છે કાર્બન તો હેલોજન સાથે જે કાર્બન છે એની આવી બાજુ બે કાર્બન છે એટલે આપણે એને દ્વિતીય પ્રકાર એવા નામથી ઓળખીએ છીએ ક્લિયર સમજણ પડે છે ઘણી વાર કેવું હશે કે કિડની વાપરવા વાળા બરાબર જે લોકો વધારે પડતી બુદ્ધિ વાપરે એવા સજીવો એવો પ્રશ્ન કરે કે સર આવું હોય તો શું કહેવાનું અહીંયા એક્સ હોય ને એટલે એક્સ હોય તો એને પ્રાથમિક હેલાઇટ કહેવાનું કે દ્વિતીય હેલાઇટ કહેવાનું ચલો પહેલા તો એ ઓળખો કે કયા પ્રકારનો હેલાઇડ છે ડાયહેલાઇડ છે ચલો ડાયહેલાઇડમાં પણ કયા પ્રકારનો છે વિસિનલ કયો છે વિસિનલ જો ડાયહેલાઇડમાં વિસિનલ છે તમે એને વિસિનલ આવા દેખ્યા હશે એક્સ અને એના બીજું દેખ્યું હશે એક્સ એનું એજ છે મેં ખાલી એક્સને ઉપર દોર્યું હોય બરાબર હવે આને આમ દોરો કે આમ દોરો કોઈ ફરક નહીં પડતું સી એક્સ અને સી એક્સ આમ દોરો તો પણ શું રહેશે વિસિનલ જ રહેશે આપણે દ્વિતીય હેલાઇડ કહીએ શું કહીએ જે મોટું થતું જાય એનો દરજ્જો આપતો જવાનો પ્રાથમિક ને તૃતીય હોય તો ભાઈ એવી કન્ડિશનમાં એને તૃતીય હેલાઇડ એવી ઉપમાન લેવાની આખું કેવું હોય તો સમજણ પડી કે નહીં સમજણ પડે તો આ કાર્બનના પ્રકાર પરથી હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ આવડી જશે ઓકે એના પછી આપણે દેખીશું સંકરણ ઉપર કોના ઉપરથી સંકરણ તો મેં તમને આમાં sp3 sp2 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 માધ્યમથી જે પણ જોતા હોય એ લોકો નોટ્સ જોડે લઈને બેસવાની છે એવું નહીં કે ખાલી વિડીયો જોવાના હોય દાંત કાઢવાના નોટ્સ જોડે લઈને બેસશો બધું લખશો અને નોટ્સમાંથી જોશો તો ખ્યાલ આવશે બાકી તો કશું ખબર નહીં પડે વિડીયો લેક્ચરથી બરાબર હે ને ચલો હવે અહીંયા ધ્યાન આપજો કે તમને આ પ્રકારનું આલ લે CH3 CH2 અને એટલે CL CH3 CH2 અને CL હવે સંકરણ કેવી રીતે શોધાય છે એકવાર યાદ કરાવી દઉં બધાને કોઈ ભી કાર્બનને આજુબાજુ 4 સિગ્મા બંધ હોય તો એનું સંકરણ sp3 કોઈ ભી કાર્બનના આજુબાજુ 4 સિગ્મા બંધ હોય તો એનું સંકરણ શું sp3 સિગ્મા બંધની સંખ્યા ઉપરથી સંકરણ નક્કી થાય એકલ બંધ એટલે σ1 σ2 σ3 અને σ4 અહીંયા કાર્બનના આજુબાજુ 4 સિગ્મા બંધ છે એનું સંકરણ sp3 થશે માન લો કે કોઈ કાર્બન આ પ્રકારનો છે હવે અહીંયા તમે સિગ્મા બંધની સંખ્યા ગણો શું ગણો શું થશે બેટા σ1 σ2 σ3 અને આ બંધને આપણે કહીએ છીએ પાઈ બંધ અહીંયા 3 સિગ્મા બંધો છે એનો મતલબ કે આનું જે સંકરણ હશે એ sp2 થશે શું થશે sp2 એટલે 3 સિગ્મા બંધ મતલબ 3 કક્ષકો એક s અને બે p ધારો કે કોઈ આ પ્રકારનો કાર્બન છે સંકરણ શોધવા માટે સિગ્મા વન ની સંખ્યા જોવાની છે એના ઉપરથી સંકરણ શોધી દેવાનું છે ચલો હવે આલ્ફા અને બીટા કાર્બન નું સંકરણ શોધીશું આલ્ફા કાર્બન એને કહીશું જે હાઇડ્રોજન સાથે જોડાયું છે અને બીટા જે આલ્ફા સાથે જોડાયું છે ધ્યાન રાખજો આપણો આલ્ફા કાર્બન અને આપણો બીટા આ કાર્બન નું તમે સંકરણ ઓછો તો સંકરણ શું થશે sp3 શું થશે sp3 કેમ કે પાઈ બંધ દેખાતો નથી એટલે બધે બધા શું હશે સિગ્મા
આનું તમે સંકરણ સોચો શું થશે sp3 આપણે કોઈ ભી પાઈ બન દેખાતો નથી ચલો sp3 sp3 પ્રકારના આલ્ફા બીટા ધરાવે એને શું કહેવાય એને કહેવાશે આલ્કાઇલ હેલાઇડ શું કહેવાશે આલ્કાઇલ હેલાઇડ મતલબ કે આ આલ્કાઇલ હેલાઇડ છે શું છે આલ્કાઇલ હેલાઇડ તમને પૂછાય કયા પ્રકારનો હેલાઇડ છે તો કયા પ્રકારનો હેલાઇડ છે આલ્કાઇલ હેલાઇડ છે ક્લિયર તો ધ્યાન રાખજો આ આલ્કાઇલ હેલાઇડ છે હવે આપણને એક આવું આલ્કાઇલ CH2 ડબલ બોન્ડ CH CH2 અને અહીંયા Br છે CH2 ડબલ બોન્ડ CH એટલે ભાઈ CH2 અને અહીંયા Br છે ચલો આ આપણો હેલોજન પરમાણુ છે આ કયો થશે આલ્ફા અને આ કયો થશે બીટા ચલો બેટા આલ્ફા નું સંકરણ શું છે sp3 છે કેમ કે એની જોડે કોઈ જ પાઈ બંધ આપણને દેખાતો નથી એટલે આલ્ફા નું સંકરણ છે sp3 ચલો બીટા નું સંકરણ શું છે sp2 છે કેમ કે આપણને એક પાઈ બંધ દેખાઈ રહ્યો છે હવે એક પાઈ હશે તો સિગ્મા કેટલા હશે 3 હશે ના હોય તમે ગણી શકો અહીંયાથી ધારો કે h ને સાઈડમાં કરી દો તમે સિગ્મા 1 સિગ્મા 2 સિગ્મા 3 તો આનું સંકરણ શું છે sp2 છે ચલો sp3 અને sp2 ચલો sp3 અને sp2 નો તમારો જે ચાર્ટ છે ચેક કરો તો sp3 અને sp2 માં બે પ્રકારો છે મેં તમને sp3 અને sp2 માં બે પ્રકાર શીખવ્યા છે એક છે li શું શીખવ્યું છે li અને બીજું શીખવ્યું છે બેન્ઝાઇલ તો ધ્યાન રાખજો બેન્ઝાઇલ માટે બેન્ઝીન રિંગ હોવી જરૂરી છે અહીંયા તમને બેન્ઝીન રિંગ જેવું કશું દેખાય છે ખરું બેન્ઝીન રિંગ જેવું દેખાય છે ખરું નથી દેખાતું એનો મતલબ કે આ એલાઇલિક પ્રકારનો હેલાઇડ છે કયો હેલાઇડ છે એલાઇલિક પ્રકારનો હેલાઇડ છે તો આપણે અહીંયા ઓળખી શકીએ કે આ શું છે એલાઇલ હેલાઇડ છે શું છે એલાઇલ હેલાઇડ બરાબર છે આવડી જશે ચલો હજી એક પ્રકાર આપણે અહીંયા દેખીએ છીએ સી ट्रिपल बॉन्ड सी सी एच टू अने बी आर चलो अपने एज करवानू छे हेलोजन ना बाजू में अल्फा ने बीटा एनु शू करवानू छे संकरण चलो हवे आ आपणो हेलोजन छे एना बाजू में अल्फा परमाणु छे आ बीटा परमाणु छे चलो अल्फा नु संकरण शू छे sp3 छे કેમ કે દરેક બંધ એક એવા છે સિગ્મા છે તો આનું સંકરણ શું છે sp3 છે બીટા નું સંકરણ શું છે sp છે चलो बेटा sp3 sp શું લખાયું તમે ચાર્ટ પ્રોપર ગાઈડ મતલબ આપણે એમ કહીશું આ જે હેલાઇડ છે એ કયા પ્રકારનો હેલાઇડ છે પ્રોપર ગાઈરાઇલ પ્રકારનો હેલાઇડ છે કયા પ્રકારનો હેલાઇડ છે પ્રોપર ગાઈરાઇલ પ્રકારનો હેલાઇડ છે સમજણ પડે છે ઓકે ચલો હવે મેં આ ટાઈપનું કહી દીધું છે બરાબર ચલો અહીંયા રિંગ છે આ કે બોન્ડ છે અને અહીંયા એક્સ છે હેલોજન છે શું છે હેલોજન ચલો હવે આપણે અહીંયા થોડુંક જોઈશું બરાબર રિંગ છે અને ભાઈ બોન્ડ છે અને ભાઈ શું છે હેલોજન ચલો આ શું હશે બેટા શું હશે અહીંયા કાર્બન હશે આટલે પણ શું હશે કાર્બન હશે સમજણ પડે છે ને ચલો આપણે સંયોજકતા પૂરી કરી દઈએ કાર્બનની ચલો 1 2 3 અને 4 પૂરી છે 1 2 3 આટલે શું હશે એક હાઇડ્રોજન चलो हेलोजन परमाणु क्या छे અહીંયા છે ચલો હવે આલ્ફા કયો થશે આપણો આ થશે આલ્ફા ચલો બીટા કયો થશે આ થશે બીટા ધારો કે તમે અને આલ્ફા સમજો છો બીટા કોઈ વિદ્યાર્થી એમ ભી કહી શકે કે સર અગર આ આલ્ફા છે તો આ પણ બીટા થઈ શકે કે આલ્ફાની બાજુ વાળો આવી છે અને આલ્ફાની બાજુ વાળો આવી છે તો અહીંયા તમે બે બીટા કાર્બન વિચારી સંખ્યા ઓછી એટલે આને હવે બીટા લેવાનો કોઈ મતલબ હે નહીં ક્લિયર નહીં તો શું બંનેના સંકરણ અલગ આવવાના હૈ ચલો આ કાર્બનનું સંકરણ શું આવશે sp2 કેમ કે આની જોડે 1 2 અને 3 સિગ્મા 1 છે એટલે શું આવશે sp2 ચલો આ કાર્બનનું સંકરણ શું આવશે sp2
क्लोरीन आपू चलो हम आ प्रकार ओखवा क्यों प्रकार से एकाद मिनिट ना समय आपू बताओ देखो कशु करवा आपको हेलोजन परमाणु है बराबर एना बाजू में आल्फा है क्लियर एना बाजू वालो कार्बन अब बीटा मान लो एवं नहीं है कि आज बीटा थे अरे कि हम जो आ हेलोजन है एना बाजू में आल्फा तो तब आने भी बीटा कही सको आने भी बीटा कही सको आने बीटा कहीशु नहीं क्लियर चलो वांधो नहीं नक्की करो शू आवे छे अर्शिल कैम छो कुणाल मजा में छो चलो आने आपणे बेंजाइल हेलाइड कही छे शू कही छे बेंजाइल हेलाइड चलो जोई लीजिए अब आने बेंजाइल हेलाइड शा माटे कीधु छे बराबर ते समझाई दऊं छूं तमने जो बेटा है आज कार्बन है आज शू है कार्बन एक बे त्रण अने चार सिग्मा बन छे એટલે આ જે કાર્બન હશે એનું સંકરણ કયું થશે sp3 થશે બરાબર અને આ જે કાર્બન છે એના જો 1 2 અને 3 સિગ્મા બંધો છે આ કયું બનશે પાઈ એટલે આનું સંકરણ થશે sp2 ચલો બેટા sp3 sp2 તો sp3 sp2 એમાં આપણે બે પ્રકારો પાડ્યા હતા sp3 અને sp2 એમાં કેટલા પ્રકાર પાડ્યા હતા બે એક હતું એલાઈલ અને બીજી હતું બેન્ઝાઇલ હવે બેન્ઝીન રિંગ હાજર હોય અને બેન્ઝીન રિંગ નો કાર્બન પોતે ભાગ લેતો હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ બેન્ઝાઇલ તો ધ્યાન રાખો અહીંયા બેન્ઝીન રિંગ હાજર છે અને બેન્ઝીન રિંગ નો કાર્બન પોતે ભાગ લઈ રહ્યો છે માટે આપણે શું કહીશું આને બેન્ઝાઇલ શું કહીશું બેન્ઝાઇલ સમજણ પડે છે હવે એક પ્રશ્ન હે વિકટ પ્રશ્ન કહી શકાય આમ જોવા જઈએ તો કેવો પ્રશ્ન કહેવાય વિકટ लगभग कोई आना विषय कशु कहवानी हिम्मत करतु नथी बड़ा डरता होय के कहिए के ना कहिए पण आज हूँ हिम्मत कर दऊ छु माताजी नुं नाम लईने बराबर CH2 अने अहींया BR छे चलो आ कया प्रकारनो हेलाइड छे तमा मने ओळखीने कहेवानो होय तमारी जोडे अलग अलग ऑप्शन है आ हेलाइड माटे बराबर पहेलो जे ऑप्शन है ए छे हेलाइड बीजो ऑप्शन छे विनाइल तीजो ऑप्शन है बेंजाइल अने चौथो ऑप्शन छे एराइल बराबर आ चार माथी तमारे पसंद करवानुं छे के आ हेलाइड कया प्रकारनो हेलाइड छे बराबर तो फटाफट थी जवाब आपशो
હેલાઇડ છે એને આપણે એલાઇલ હેલાઇડ નામથી ઓળખીએ છીએ. શું નામથી ઓળખીએ છીએ? હેલાઇડ. હવે તમને એમ થશે કે સર બેન્ઝીન રિંગ હે બરાબર. દેખો કહી દઉં છું, આ આપણો હેલોજન હે. આ શું હે આપણો? હેલોજન. આલ્ફા કાર્બન હે અને આ બીટા કાર્બન. આનું સંકરણ શું હે? એસપી થ્રી. અને એના બાજુવાળા કાર્બનનું સંકરણ શું હે? એસપી ટુ. અને જેનું સંકરણ એસપી ટુ હે એ કાર્બન બેન્ઝીન રિંગનો નથી. જેનું સંકરણ એસપી ટુ એ અગર બેન્ઝીન રિંગનો હોય તો આપણે એને બેન્ઝાઇલ કહીએ છીએ. અહીંયા જે બી કાર્બન હે એ બેન્ઝાઇલ રિંગ સિવાયના કાર્બન છે, એટલે આ પ્રકારના હેલાઇડને આપણે બેન્ઝાઇલ કહી શકતા નથી. આ પ્રકારના હેલાઇડને આપણે એલાઇલ નામથી ઓળખીએ છીએ. ક્યાં નામથી ઓળખીએ છીએ? એલાઇલ. ચલો હવે તો અહીંયા ધ્યાન આપશો, આ શું હે? એલાઇલ છે. શું હે? એલાઇલ. બરાબર. કેમ કે આપણે અહીંયા બેન્ઝીન રિંગ હાજર એ નહીં દેખવાની, એ દેખવાનું રહેશે કે જે કાર્બન જે સંકરણમાં ભાગ લઈ રહ્યો છે એ બેન્ઝીન રિંગનો છે કે નહીં, એ જોવાનું રહેશે. ક્લિયર? ઓકે. હવે હું તમને અહીંયા આગળ એક બીજો પ્રશ્ન પૂછું છું, એનો તમારે મને ઉત્તર આપવાનો. અહીંયા ડબલ, અહીંયા ડબલ, અહીંયા ડબલ, એટલે સી એચ. અહીંયા ડબલ બોન્ડ સી એચ, અને એટલે મારી જોડે બી આર છે. ચલો સેમ ઓપ્શન તમારી જોડે છે, ફરીથી આના જ ઓપ્શન હે. બરાબર. આના જ ઓપ્શન હે કે ભાઈ સી એચ ડબલ બોન્ડ સી એચ બી આર અને રિંગ છે. ક્લિયર? અને તમારા જોડે આના જ ઓપ્શન હે. હવે તમારે આન્સર આપવાનો રહેશે. ચલો ચેક કરી લઈએ છીએ. બરાબર. તો આન્સર આવશે વિનાઇલ. શું આવશે? વિનાઇલ. મારા માટેનો જે આન્સર હે શું હે? વિનાઇલ હે. કેવી રીતે જો બેટા, તો આપણું હેલોજન શું હે? હેલોજન. એના બાજુવાળો જે કાર્બન છે એ એસપી ટુ હે. શું હે? એસપી ટુ. અને એના બાજુવાળો કાર્બન બી શું હે? એસપી ટુ. જે બેન્ઝીન રિંગથી બહાર હે, મતલબ તમારે બેન્ઝીન રિંગ છે એવું માનવાની જરૂર નથી. એસપી ટુ એસપી ટુ હે તો એના માટે બે સંભાવના, વિનાઇલ અને એરાઇલ. પણ આપણે આને વિનાઇલ કહીશું. શું કહીશું? વિનાઇલ કહીશું. શું કહીશું? વિનાઇલ. ક્લિયર? સમજણ પડે છે? ઓકે. હવે મેં તમને આ પ્રકારનું આ લીધું છે. બરાબર. અહીંયા ચલો ડબલ, અહીંયા ડબલ, અહીંયા ડબલ, આટલે ક્લોરિન. શું હે? ક્લોરિન. ચલો ફટાફટથી આને ઓળખવાનો પ્રયત્ન કરશો. ઓપ્શન તમારી જોડે એના એ જ છે. પાછા ફરી એકવાર એના જ ઓપ્શન છે. મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હોય તમારે ઓળખવાનું છે કે કયા પ્રકારનો હેલાઇડ છે. ચલો તો આ એરાઇડ શું હે? દેખો હવે આ તમારો હેલોજન પરમાણુ. શું હે? હેલોજન પરમાણુ. અહીંયા એક કાર્બન છે, એટલે એક કાર્બન છે, અહીંયા બી એક કાર્બન છે. આ તમારો આલ્ફા કાર્બન હે, આ બીટા છે, અને આ બી શું હે? બીટા છે. કારણ કે બે બીટા છે ત્યારે મહત્વનો બીટા એ છે કે જેના જોડે પાઈ બંધની સંખ્યા વધારે છે, સિગ્મા બંધની સંખ્યા ઓછી છે. તો જો આવી બીટા હે, આવી બીટા હે, આની જોડે બી પાઈ બોન્ડ હે, આની જોડે બી પાઈ બોન્ડ, બંને સેમ સેમ થશે. અહીંયા જોઈએ તો આ કાર્બનનું સંકરણ શું થશે? એસપી ટુ. અહીંયા આનું શું થશે? એસપી ટુ. અને બંને કાર્બન રિંગના જ છે. કોના છે? રિંગના. જ્યારે એસપી ટુ એસપી ટુ રિંગ દ્વારા થતું હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? એરાઇલ કહીએ છીએ. શું કહીએ છીએ? એરાઇલ. તો આ જે હેલાઇડ છે એ કયા પ્રકારનો હેલાઇડ છે? એરાઇલ પ્રકારનો હેલાઇડ છે. તો અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછી શકે, તમને એમ પૂછી શકે કે ઓળખો કયો હેલાઇડ કયા પ્રકારનો છે. સમજણ પડીને આ બધા પ્રશ્નો પૂછી શકે. ચલો એક હેલાઇડ છે તમને ઓળખવાનું કહું છું, જોઈએ કોણ ઓળખે છે. સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ બરાબર સી એચ બી આર સી એચ ટુ સી એચ થ્રી. આ કયા પ્રકારનો હેલાઇડ છે? આ કયા પ્રકારનો હેલાઇડ છે?
વિનાઇલ એ કયો છે વિનાઇલ છે લોકો અહીંયા આપણો હેલોજન હે અહીંયા શું આપણો હેલોજન આ આપણો આલ્ફા હે આપણો શું એક બીટા ઓલી બાજુ ભી બીટા હોઈ શકે પરંતુ અહીંયા પાઈ 1 છે તો આને સાચો બીટા કહીશું આનું સંકરણ sp3 અને આનું છે sp2 sp3 sp2 માં બે સંભાવનાઓ છે વિનાઇલ અને બેન્ઝાઇલ અરે એલાઇલ અને બેન્ઝાઇલ એલાઇલ અને બેન્ઝાઇલ એલાઇલ અને બેન્ઝાઇલ ચલો હવે તો ધ્યાન રાખજો આમાંથી આપણે આને એલાઇલ કહીશું શું કહીશું એલાઇલ ચલો એક બીજો પ્રશ્ન વિકટ પ્રશ્ન CH2 ડબલ બોન્ડ CH ઓકે વિકટ પ્રશ્ન ચલો એના ભાઈ એટલે હે બ્રોમિન શું હે બ્રોમિન બરાબર ચલો હા આ ટાઈપનું તો વાંધો નહીં આવે ચલો બરાબર 1 2 3 ચલો એના ભાઈ CH ભાઈ ડબલ બોન્ડ CH2 ચલો આ કયા પ્રકારનો હેલાઇડ રહેશે વિનાઇલ છે શું હે વિનાઇલ ઓકે ચલો આ કયા પ્રકારનો હેલાઇડ રહે વિનાઇલ છે કયો છે વિનાઇલ કોઈ ફરક નહીં પડે વિનાઇલ જ રહેશે કેમ કે આ sp2 હે બરાબર અને આના બાજુમાં શું આ sp2 પહેલા બંને બાજુ sp2 જતું હતું હવે sp2 sp3 બરાબર ઓકે સમજણ પડી ચલો sp2 sp3 કોઈ હે નહીં sp3 sp2 હે ધ્યાન રાખજો sp2 અને sp3 એવું કોઈ હે નહીં મતલબ તમને આવું હાલ દે કોઈ વાર CH3 CH ડબલ બોન્ડ ઓકે ડબલ બોન્ડ તો નહીં હે બરાબર લા ટાઈપ નું હાલ દે મેં હમણાં જ બનાવ્યું હતું ને એ ટાઈપ નું ઓકે CH એટલે શું હોય ક્લોરીન શું હાલ દે ક્લોરીન ચલો અહીંયા ક્લોરીન હે ચલો આટલે ક્લોરીન હે બરાબર એટલે ડબલ બોન્ડ બરાબર સી ઓક્સિજન હે શું હે ડબલ બોન્ડ સી ઓક્સિજન ચલો 1 2 3 4 પણ આ તો પહેલી વાર તો હેલાઇડ નહીં કહેવાય કેમ કે હેલાઇડ તો અલગ હોય બરાબર આ તો કાર્બોરિલ થઈ જશે ચલો CH3 CBr એવું બનાવવા માંગુ હું છે sp2 sp3 થતું હોય એવું બનાવવા મારે કઈ ડબલ બોન્ડ ઓકે ડબલ બોન્ડ કરવા દઈશું sp2 sp2 થઈ જશે એટલે એવું થશે નહીં એવું વાત કરવું હોય ઓકે એવું સીધું ટેસ્ટમાં કરીને બતાવી દઈશું આપણે ક્લિયર ગમે તે કરીને ઉધાર ઓછીનું કરીને એવું આપણે ટેસ્ટમાં કરી દઈશું કે જે થતું હશે sp2 sp3 અને ભાઈ તમે કન્ફ્યુઝ થશો કે આને કરવું શું હે તો એવું કંઈ શીખ્યું જ નહીં મેં sp2 sp3 વાળું મેં શીખ્યું sp3 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 sp2 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 sp3 sp આ ડાયગ્નોસ શીખ્યું હે અન સિવાયનું કંઈ આવે તો એને આપણે હેલાઇડના પ્રકારમાં લેતા નથી આપણે જોડે એટલા જ વેરાયટી હે કે જેટલી મેં તમને કીધી હે એના સિવાયનો માલ આઉટ ઓફ સ્ટોક પૂછે તો અને એને કોઈ પ્રકારમાં લેવો નહીં ક્લિયર ઓકે તો અહીંયા આપણે હેલાઇડ સંયોજનોનું જે વર્ગીકરણ છે પૂરું જાહેર કરીએ છીએ શું જાહેર કરીએ છીએ પૂરું હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હેલાઇડ સંયોજનોનું નામકરણ શું ચાલુ કરીએ છીએ હેલાઇડ સંયોજનોનું નામકરણ તો નવો મુદ્દો ચાલુ થઈ રહ્યો છે હેલાઇડ સંયોજનનું નામકરણ ચાલુ છે ને ઓકે ધ્યાન રાખજો હવે હેલાઇડ સંયોજનોનું નામકરણ હેલાઇડ સંયોજનોનું નામકરણ તો ધ્યાન રાખજો હવે નામકરણ બે પ્રકારના છે એક છે સામાન્ય નામ અને બીજા છે આયુપીએસી નામ નામકરણના ખાસ કરીને બે પ્રકાર છે એક છે સામાન્ય નામકરણ અને બીજું છે આયુપીએસી નામકરણ બરાબર આયુપીએસી નામકરણ તો સામાન્ય નામકરણ જે સ્ત્રોતને આધીન નામકરણ છે કોને આધીન છે સ્ત્રોત ધારો કે આપણે પહેલા એમ કહેતા કે ભાઈ ઓક્ઝેલિક એસિડ તો ટામેટા જે છે એમાંથી મળતું એસિડ એટલે ઓક્ઝેલિક એસિડ કેમ કે ટામેટાની જે પ્રજાતિ છે એ ઓક્ઝેલા પ્રજાતિ છે કઈ પ્રજાતિ ઓક્ઝેલા એમાંથી મળ્યું તો ઓક્ઝેલિક એસિડ કેમ કે લીંબુ એમાંથી મળે તો સાઇટ્રિક એસિડ કેમ કે લીંબુની પ્રજાતિ સાઇટ્રા છે ધારો કે માખણ અને ઇંગ્લિશમાં બટર કહેવાય એમાંથી મળ્યું તો બ્યુટ્રિક એસિડ તો
જે સામાન્ય નામ છે એ સ્ત્રોતને આધીન છે કોને આધીન છે સ્ત્રોતને આધીન છે ધ્યાન રાખજો સામાન્ય નામ કોને આધીન છે સ્ત્રોતને આધીન છે એટલે સામાન્ય નામ બહુ મર્યાદિત છે કેવા છે મર્યાદિત દેખો દરેક વસ્તુનું સામાન્ય નામ હોય એ જરૂરી નથી કેમ કે સામાન્ય નામ બહુ મર્યાદિત હોય દરેકના સામાન્ય નામ હોવા એ જરૂરી નથી પરંતુ જે આયુર્વેદિક નામ છે બરાબર એ દરેકનું તમે કરી શકો આયુર્વેદિક નામ દરેક માટે તમે આપી શકો ક્લિયર આપણે પહેલા જોવા જઈએ છીએ સામાન્ય નામકરણ શું જોઈએ છે સામાન્ય નામકરણ તો સામાન્ય નામકરણમાં આપણે પહેલા વાત કરીએ રૂલ વન સામાન્ય નામકરણમાં તો સામાન્ય નામકરણનો જે સૌથી પહેલો નિયમ છે બેઝિક નિયમ એ છે નોર્મલ આઈસો નિયો સેકન્ડરી ટર્સરી આનો તમને ખ્યાલ હોવો જોઈએ કોનો ખ્યાલ હોવો જોઈએ નોર્મલ આઈસો નિયો સેકન્ડરી અને ટર્સરી આ વસ્તુ તમને ખબર હોય બહુ જરૂરી છે સામાન્ય નામકરણ માટે કે નોર્મલ કોને કહેવાય આઈસો કોને કહેવાય નિયો કોને કહેવાય સેકન્ડરી કોને કહેવાય અને ટર્સરી સેકન્ડરી એટલે કે દ્વિતીયક સેકન્ડરી એટલે દ્વિતીયક અને ટર્સરી એટલે તૃતીયક ટર્સરી એટલે તૃતીયક નોર્મલ જે છે એને એન સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે આઈસો જે છે એને આઈ યુ એવી સંજ્ઞા દ્વારા દર્શાવે અથવા આઈ દ્વારા બી દર્શાવે છે નિયો એને નિયો જ લખવું પડે છે આપણી જોડે બીજો કોઈ રસ્તો હે નહીં સેકન્ડરીને નાના એસ વડે દર્શાવી શકો અને ટર્સરીને નાના ટી વડે તમે દર્શાવી શકો તો ચલો ચેક કરી દઈએ કે ભાઈ નોર્મલ કોને કહેવાય આઈસો કોને કહેવાય નિયો કોને કહેવાય સેકન્ડરી અને ટર્સરી તો ધ્યાન રાખજો દ્વિતીયક અને તૃતીયક એ આલ્કાઇલ હોય દ્વિતીયક અને તૃતીયક શું હોય આલ્કાઇલ હોય બરાબર ધ્યાન રાખવાનું છે દ્વિતીયક અને તૃતીયક શું હોય આલ્કાઇલ છે બરાબર આલ્કાઇલ બાકી ધ્યાન રાખજો દ્વિતીયક અને તૃતીયક શું હોય આલ્કાઇલ છે મતલબ આલ્કાઇલ માટે આપણે એવું બોલી શકીએ કે દ્વિતીયક અને તૃતીયક ક્લિયર જ્યારે નોર્મલ આઈસો અને નિયો એ આલ્કાઇલ માટે પણ કહી શકાય આલ્કાઇલ માટે પણ કહી શકાય અને અન્ય કોઈ પણ હાઇડ્રોકાર્બન માટે પણ તમે આ શબ્દ વાપરી શકો આલ્કાઇલ માટે પણ વાપરી શકો અને બીજા કોઈ બી હાઇડ્રોકાર્બન માટે તમે નોર્મલ આઈસો નિયો જેવા શબ્દોનો પ્રયોગ કરી શકો ક્લિયર છે ચલો પહેલાં આપણે દેખીશું નોર્મલ કોને કહેવાય શું દેખીશું કદાચ મેં 11th ભણાવ્યું હશે આ બધી વસ્તુઓ તો બી એક વાર ફરીથી બહુ ઝડપથી રિવાઇઝ કરાવી દઉં છું નોર્મલ કોને કહેવાય બરાબર નોર્મલ તો ધ્યાન રાખજો ત્રણ અથવા ત્રણ કરતાં વધુ કાર્બનની સીધી અને સરળ શૃંખલાને નોર્મલ કહે છે ત્રણ અથવા ત્રણ કરતાં વધુ કાર્બનની સરળ અને સીધી શૃંખલાને શું કહે છે નોર્મલ કહે છે ધારો કે તમને આવું આપે CH3 CH2 CH3 તો પહેલાં તો એ જોવાનું કે આમાં ત્રણ કાર્બન છે કે ત્રણથી વધુ કાર્બન છે તો જ ધારો કે તમે આવું બે કાર્બનનું હાલ દે CH3 CH3 તો ભાઈ નોર્મલ કંઈ મંડી નહીં પડવાની એક અને બે કાર્બન માટે નોર્મલ શબ્દ વપરાતો નથી નોર્મલ શબ્દનું બી પોતાની બી ઇજ્જત હે એની બી મહત્વ હે ખબર પડી ને તો એ ત્રણ કે ત્રણથી વધારે કાર્બન માટે આપણે વાપરી શકીએ આ જે એને આપણે આમ તો પ્રોપેન કહીએ શું કહીએ છીએ પ્રોપેન પણ તમે એને સામાન્ય નામ માટે કહી શકો એન પ્રોપેન નોર્મલ પ્રોપેન ધારો કે આપણે આવું ત્રણ કે ત્રણથી વધુ કાર્બનનું કોઈ ગયા CH3 CH2 CH2 અને CH3 જો આ પાંચ કાર્બનની સરળ શૃંખલા છે આમ તો આપણે આને શું કહીએ પેન્ટેન કહીએ શું કહીએ પેન્ટેન પણ તમે આને નોર્મલ પેન્ટેન કહેશો તો એનું સામાન્ય નામ થશે શું થશે સામાન્ય નામ પછી મેં તમને બીજું શીખ્યું હતું એક હાઇડ્રોજન દૂર થાય તો આલ્કાઇલ બને શું બને આલ્કાઇલ ધારો કે આપણી જોડે આ પ્રોપેન છે એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય તો એક હાઇડ્રોજન નીકળી જાય તો એના બદલે આપણે એક વધારાનો બંધ દોરવો પડે તો ચલો પ્રોપેનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય તો શું બને પ્રોપાઇન પછી તમને આવું શીખ્યું હતું મિથેન CH4 એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય તો શું બને CH3 મિથાઇલ એવી રીતે પ્રોપેનમાંથી એક હાઇડ્રોજન નીકળે તો પ્રોપાઇન પણ આપણે આને કહીશું નોર્મલ પ્રોપાઇન શું કહીશું નોર્મલ પ્રોપાઇન સમજણ પડે છે એવી રીતે આપણી જોડે બ્યુટેન છે આમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય સોરી પેન્ટેન હતો શું હતો પેન્ટેન તો પેન્ટેનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય
તો આપણે એને કહીશું નોર્મલ એન્ડ ટાઈપ. શું કહીશું? નોર્મલ એન્ડ ટાઈપ. ખબરડી નોર્મલ એન્ડ સમજણ પડે છે. તો ધારો કે આ રીતે હશે તો આપણે એને નોર્મલ કહી શકીએ. એનો મતલબ કે જે નોર્મલ શબ્દ છે એ અલ્કાઈલ માટે પણ છે અને હાઇડ્રોકાર્બન માટે પણ છે. કારણ કે આમ લખ્યું હોય સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ સી એચ ટુ સી એચ થ્રી, તો આમ તો તમે એને બ્યુટીન કહો છો. તો તમે એને નોર્મલ બ્યુટીન કહી શકો. મતલબ કે કોઈ બી પ્રકારના હાઇડ્રોકાર્બન માટે આપણે નોર્મલ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. સમજણ પડે છે? ખબર પડે. ઓકે, તો લખી દેશો. નોર્મલ આવડી ગયું યુઝ કરતા બધાને. ચાલો બીજું ધ્યાન રાખજો. સામાન્ય નામકરણમાં કે જેટલા બી કાર્બન હશે એ બધાનો આપણે રૂટવર્ડ લઈશું. સામાન્ય નામકરણ માટે જેટલા કાર્બન હાજર હોય, જેટલા કાર્બન હાજર હોય દરેકને રૂટવર્ડમાં સમાવાય છે. રૂટવર્ડ મતલબ જે આપણે મીન્સ ઇજ પ્રોબ્યુટ. ધારો કે અહીંયા પેન્ટાઇલ, તો એમાં જે પેન્ટ છે ને એ રૂટવર્ડ. શું હોય? રૂટવર્ડ. ધારો કે અહીંયા પ્રોપાઇલ, તો એમાં જે પ્રોપ શબ્દ છે એને રૂટવર્ડ કહેવાય. શું કહેવાય? રૂટવર્ડ. તો સામાન્ય નામકરણમાં જેટલા કાર્બન હાજર હોય એ બધાને કેમાં સમાવવામાં આવે છે? રૂટવર્ડ. એમાં કોઈ એવું એ નહીં કે તમે લાંબી ચેન પકડો, ટૂંકી ચેન પકડો ને એવું કશું હોતું નથી. એમાં જેટલા બી કાર્બન હશે એ બધાને આપણે કેમાં સમાવી લઈશું? રૂટવર્ડમાં. તો આ એક ખાસ મહત્વની વાત છે કે સામાન્ય નામ માટે જેટલા પણ કાર્બન છે એ બધાને આપણે કેમાં સમાઈએ છીએ? રૂટવર્ડમાં સમાઈએ છીએ. કોના માટે? સામાન્ય નામકરણ માટે. હાજર કાર્બનને કેમાં સમાઈએ છીએ? રૂટવર્ડમાં સમાઈએ છીએ. ક્લિયર? આવડી જશે? ઓકે, નીકાળ દઉં છું. ચલો, નોર્મલ આવડશે બેટા? ત્રણ અથવા ત્રણથી વધુ કાર્બનની સરળ અથવા સીધી શૃંખલાને નોર્મલ કહે છે. શું કહે છે? નોર્મલ. ચલો હવે દેખીએ છીએ આઈસો. શું દેખીએ છીએ? આઈસો. ચલો આઈસો કોને કહેવાય કે ધ્યાન રાખજો. તો છેલ્લેથી બીજા કાર્બન પર, છેલ્લેથી બીજા કાર્બન પર ઓછામાં ઓછા બે મિથાઇલ સમૂહ હાજર હોય તેને આઈસો કહે છે. છેલ્લેથી બીજા કાર્બન પર ઓછામાં ઓછા બે મિથાઇલ સમૂહ હાજર હોય તેને આઈસો કહે છે. ધ્યાન રાખજો, આઈસો એટલે શું? તો છેલ્લેથી બીજા કાર્બન પર, છેલ્લેથી બીજા કાર્બન પર ઓછામાં ઓછા બે સી એચ થ્રી સમૂહ હાજર હોય તેને આઈસો કહે છે. તેને આઈસો કહે છે. છેલ્લેથી બીજા કાર્બન ઉપર ઓછામાં ઓછા બે મિથાઇલ સમૂહ હાજર હોય તેને આઈસો કહે છે. કારણ કે બે કરતાં વધારે મિથાઇલ હાજર હશે તો બી એને બીજું કહેવાશે આઈસો. તો સમજી લો કેવી રીતે. ધારો કે આપણે આવું છે સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી બરાબર, અહીંયા છે સી એચ થ્રી બરાબર. આજે આપણે બીજું વિચારીએ સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી. હવે ધ્યાન રાખો, આમાં છેલ્લેથી બીજો કાર્બન કોને કહેવાય? તો તમે આ કાર્બનને ફર્સ્ટ કહો તો આ તમારો લાસ્ટ થાય. આ શું થાય? લાસ્ટ. અને આ કાર્બનને કહેવાય સેકન્ડ લાસ્ટ, મતલબ કે છેલ્લેથી બીજું. કારણ કે તમે આને ફર્સ્ટ કહેશો તો આ તમારો લાસ્ટ હશે અને આ તમારો થશે સેકન્ડ લાસ્ટ. પણ આમાં કેવું હોય કે તમે કોઈ બીને ફર્સ્ટ કહી શકો. આમાં કોઈ પેલું આયુપીએસસી વાળું હે નહીં કે ન્યૂનતમ નંબર આપવાનો, ઓછો નંબર આવે એને ફર્સ્ટ કહેવાનું, વધારે નંબર આવે એને સેકન્ડ કહેવાનું, આવું કશું હે નહીં. હવે માન લો તમે આને ફર્સ્ટ કહો અને આને શું કહો? લાસ્ટ. તો આ તમારો બની જશે સેકન્ડ લાસ્ટ. ક્લિયર? અને તમારે બંને વખતે સંભાવના જોઈ લેવાની. ક્લિયર? ચલો હવે આમાં વાત કરીએ તો આ આપણો સેકન્ડ લાસ્ટ. સેકન્ડ લાસ્ટ મતલબ છેલ્લેથી બીજું. છેલ્લેથી બીજો યાની સેકન્ડ લાસ્ટ. ચલો છેલ્લેથી બીજો કાર્બન હે, એના ઉપર આ કયો સમૂહ હે? સી એચ થ્રી.
એનો ભાગ આવે સમૂહ CH3 કેટલા CH3 થાય એક કેટલો CH3 થયો બે બે CH3 થાય એટલે આને શું કહેવાય આઈસો ખરેખર અહીંયા કેટલા CH3 ત્રણ તો મજા કરો કે ઓછામાં ઓછા બે હશે તો ભી આપણે શું કહીશું આઈસો ભાઈ ત્રણ હોય તો કોઈ વાંધો નથી તો ધ્યાન રાખો હવે કે આ સેકન્ડ લાસ્ટ કાર્બન એના ઉપર એક અને બે મિથાઈલ હાજર છે એટલે શું કહેવાય આઈસો બીજું અહીંયા જેટલા ભી કાર્બન હશે બધાને રૂટવર્ડમાં લેવાશે એવું નહીં કે તમે આવી રીતે ચેન બનાવી દો અને રૂટવર્ડમાં પ્રોબ લઈ લો એવું થશે નહીં મેં તમને હમણાં સ્માઈલ આવીને વાત કરી હતી કે જેટલા કાર્બન બધાને રૂટવર્ડમાં લેવાશે એક બે ત્રણ અને ચાર કાર્બન એટલે આને બ્યુટેન તો કહેવો જ પડશે શું કહેવું પડશે બ્યુટેન પણ આનો પ્રકાર થશે આઈસો બ્યુટેન શું થશે આઈસો બ્યુટેન ક્લિયર ચલો ધારો કે આપણે આને સેકન્ડ લાસ્ટ વિચારીએ તો અહીંયા શું હોય CH3 અહીંયા શું હોય CH3 ચલો આ એક અલગ ગ્રુપ સમજી લઈએ પણ તો બી ઓછામાં ઓછા બે CH3 થઈ ગયા એનો મતલબ કે તમે આને આઈસો કહી શકો ચલો કુલ કાર્બન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ કુલ કાર્બન પાંચ છે અને બધા બંધો એકલ બંધો છે એટલે તમારે એને પેન્ટેન તો કહેવો પડશે પણ આ કયા પ્રકારનો પેન્ટેન છે આઈસો પેન્ટેન કયો પેન્ટેન છે આઈસો પેન્ટેન સમજણ પડે છે ત્યારે હું તમને આ પ્રકારનું દોરીને આપું CH3 CH2 CH CH3 CH2 CH3 ચલો ચેક કરો આઈસો છે કે નહીં ઓકે આ છે આપણો ફર્સ્ટ કાર્બન આ છે આપણો લાસ્ટ બરાબર તો આ બની જાય સેકન્ડ લાસ્ટ ચલો સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર અહીંયા શું છે CH3 આ બાજુ એક અલગ મતલબ કે બે CH3 થતા નથી માન લો કે તમે આને ફર્સ્ટ કહી દો તો આ તમારું શું હશે લાસ્ટ અને આ શું બનશે સેકન્ડ લાસ્ટ તો આના ઉપર અહીંયા CH3 અને આ એક આખું ગ્રુપ સમજો સોરી અહીંયાથી એક આખું ગ્રુપ સમજો તો પણ CH3 થતો નથી મતલબ કે આને કોઈ એંગલથી આપણે આઈસો બનાવી શકતા નથી તો પછી એને આઈસો કહેવાનો નથી ક્લિયર તો આઈસો બ્યુટેનમાં સમજણ પડી ધારો કે આમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય અહીંયાથી એક હાઇડ્રોજન થાય નીકળી જાય તો આને કહેવાશે આઈસો બ્યુટાઇલ શું કહેવાશે આઈસો બ્યુટાઇલ સમજણ પડે છે ઓકે હવે આમાં ગમે ત્યાંથી હાઇડ્રોજન નીકાળી ના શકાય આવડી કેમ કે જ્યાં હાઇડ્રોજન નીકાળ દઈએ પછી એને ફર્સ્ટ કહેવું પડે શું કહેવું પડે ફર્સ્ટ જ્યાં હાઇડ્રોજન નીકાળ દઈએ શું કહેવું પડે ફર્સ્ટ ચલો એ થોડું સમજાઈ ગયું ચલો આ તો હાઇડ્રોજન નીકાળ્યા વગરના હતા હવે ધારો કે હાઇડ્રોજન નીકાળેલું હોય તો ભાઈ ફર્સ્ટ લાસ્ટ આપણે આપણી મરજીથી લઈ શકતા નથી દેખો હાઇડ્રોજન હાજર હોય તો આને ફર્સ્ટ કહો આને લાસ્ટ કહો ચેક કરો આઈસો થાય કે નહીં ના થતું હોય તો આ બાજુ ફર્સ્ટ કહો આ બાજુ લાસ્ટ કહો ચેક કરો આઈસો થાય કે નહીં અને થતું હોય તો આઈસો કહી દેવાનું પણ જ્યારે હાઇડ્રોજન ઓલરેડી નીકળેલો હોય પણ જ્યારે હાઇડ્રોજન ઓલરેડી નીકળેલો ત્યારે જે જગ્યાએથી હાઇડ્રોજન નીકળ્યો એને તમારે ફર્સ્ટ કહેવું પડે એને તમારે શું કહેવું પડે ફર્સ્ટ કહેવું જ પડે ભાઈ તમારી જોડે રસ્તો જ નહીં કોઈ ચલો એ ટાઈપનું બતાવી દઉં છું તમને સમજી લેજો હવે એ પ્રકારનું સમજો કે તમારી જોડે આવું છે CH3 CH CH3 CH2 CH2 બરાબર અહીંયાથી ઓલરેડી હાઇડ્રોજન નીકળેલો છે તો તમારે આને ફર્સ્ટ કહેવું જ પડે આને લાસ્ટ આ તમારો સેકન્ડ લાસ્ટ સમજણ પડી ચલો સેકન્ડ લાસ્ટ ઉપર અહીંયા શું CH3 અહીંયા શું CH3 મતલબ કે શું થયું આઈસો કુલ કાર્બન ગણો એક બે ત્રણ ચાર પાંચ પાંચ કાર્બન એટલે એને કહેવાશે પેન્ટાઇલ શું કહેવાશે પેન્ટાઇલ દેખો પાંચ કાર્બન એટલે પેન્ટ પાંચ કાર્બન એટલે પેન્ટ હાઇડ્રોજન નીકળી ગયો એટલે આઈલ પેન્ટાઇલ અને છેલ્લેથી બીજા કાર્બન બે મિથાઇલ એટલે આઈસો પેન્ટાઇલ તો ધ્યાન રાખો આ શું હોય આઈસો પેન્ટાઇલ આના બદલે આપણને આવું હાલે CH CH CH3 CH2 CH3 અને અહીંયાથી હાઇડ્રોજન નીકળે ક્યાંથી હાઇડ્રોજન નીકળે અહીંયાથી સમજો પડે ચલો જ્યાંથી હાઇડ્રોજન નીકળે એને શું કહેવાનું ફર્સ્ટ તો આ થશે ફર્સ્ટ આ થશે લાસ્ટ તો આ શું બનશે સેકન્ડ લાસ્ટ હવે તમે દેખશો સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર બે મિથાઇલ થતા નથી એક થાય મિથાઇલ અને બીજો તો આખો અલગ રૂપ એવી કન્ડિશનમાં આને આપણે આઈસો કહેતા નથી આને આપણે પેન્ટાઇલ કહી શકીએ પણ આઈસો પેન્ટાઇલ કહી શકતા નથી જ્યારે હાઇડ્રોજન નીકળેલા હોય ત્યારે ફર્સ્ટ લાસ્ટ આપણા હાથમાં નથી એ વખતે તો એ જ ફર્સ્ટ થાય કે જ્યાંથી હાઇડ્રોજન
निकली गया छे, समझन पड़े। पण ज्यारे हाइड्रोजन हाजर छे त्यारे फर्स्ट लास्ट आपणे चेन्ज करी शकीए छीए। क्लियर? तो ध्यान राखजो आज आ आइसोपेंटाइल नी वात। क्लियर? કે આ આઇસોપેન્ટાઇલ છે પણ પેલો આઇસોપેન્ટાઇલ નથી, પડે છે સમજણ? ઓકે, તો આઇસોમાં હાલ એટલે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ આઇસોને। ઓકે, તો નોર્મલ આવડ્યું? સીધા ત્રણ અથવા ત્રણથી વધારે કાર્બન આઇસો છેલ્લેથી બીજા કાર્બન ઉપર ઓછામાં ઓછા બે મિથાઇલ સમૂહ હાજર, એને શું કહેવાય? આઇસો। ચાલો એના પછી આપણે શીખીએ છીએ નિયો। શું શીખીએ છીએ? નિયો। શું શીખવાનું છે? હવે ધ્યાનથી સમજજો, નિયો કોને કહેવાય? શું શીખવાનું છે? નિયો। ઓકે, તો આ સમજવાનું, નિયો એટલે શું? બરાબર, ચલો નિયો, તો નિયો એટલે શું હોય? તો ધ્યાન રાખજો, ચતુર્થક કાર્બન ધરાવતો, ચતુર્થક કાર્બન ધરાવતો હોય તે નિયો હોય છે। ચતુર્થ કાર્બન ધરાવતો હોય છે તે નિયો હોય છે। ચતુર્થ કાર્બન મતલબ એક કાર્બનની આજુબાજુ ચાર કાર્બન। ચતુર્થ કાર્બન ધરાવતો એ શું હોય? નિયો હોય છે, મતલબ કે જેમાં એક કાર્બનની આજુબાજુ ચાર કાર્બન। પણ ધ્યાન એ રાખવાનું હોય કે આમાં કોઈ વિભાગમાં આઈસો ના થવું જોઈએ, એના કોઈ પણ વિભાગમાં આઈસો ના થવું જોઈએ। અગર એના કોઈ વિભાગમાં આઈસો થતું હશે તો પછી એને નિયોના બદલે આપણે આઈસો કહી દઈશું। ક્લિયર? તો ચતુર્થ કાર્બન ધરાવતો હોય તે નિયો હોય છે। પણ ખાસ વાત એનો કોઈ વિભાગ આઈસો ન થવો જોઈએ। મતલબ જે ચતુર્થક વાળો ભાગ એ એરો આઈસો થશે જ ચાલશે, પણ એના સિવાય બીજો કોઈ ભાગ આઈસો થવો જોઈએ નહીં। સમજણ પડી ને? જ્યાં ચતુર્થક કાર્બન હાજર હે એના સિવાયના કોઈ ભાગમાં આઈસો કન્ડિશન બનવી જોઈએ નહીં। અગર ચતુર્થક કાર્બન હાજર હે એના સિવાયના કોઈ બી ભાગમાં આઈસો કન્ડિશન બની ગઈ તો પછી આપણે એવા નિયોને નિયો ના કહી અને શું કહી દઈશું? આઈસો કહી દઈશું। ક્લિયર? ઓકે, સમજો હવે કેવી રીતે। ધારો કે અહીંયા સી 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 અને આટલે સી, તો અહીંયા તમે જુઓ કે આપણું જે કાર્બન એ કેવું હોય? ચતુર્થક, કારણ કે આ કાર્બનની બાજુમાં ચાર કાર્બન છે। કેટલા કાર્બન હોય? ચાર। સીના બાજુમાં શું હોય? CH3, અહીંયા બી શું હોય? CH3, એટલે બી શું હોય? CH3, અહીંયા બી શું હોય? CH3। આમ જોવા જઈએ તો નિયોમાં પણ આઈસો સમાયેલો છે, આમ જોવા જઈએ તો નિયોમાં પણ આઈસો સમાયેલો છે। કેવી રીતે? ધારો કે આપણે આને ફર્સ્ટ કહી દઈએ અને આપણે લાસ્ટ કહી દઈએ, તો આ શું થાય? સેકન્ડ લાસ્ટ। બરાબર, હવે સેકન્ડ લાસ્ટ ઉપર અહીંયા એક મિથાઈલ, અહીંયા બે મિથાઈલ, એટલે આઈસો થઈ ગયો આમ તો। પણ આપણે જ્યાં સુધી બે વખત આઈસો કન્ડિશન નહીં આવે આપણા હાથમાં ત્યાં સુધી આને આઈસો કહીશું નહીં। એટલે એક વખત જ્યારે નિયો થાય ત્યારે એને ભેગો આઈસો તો હોય જ અંદર અંદર, પણ તો બી આપણે એને નિયોની ઉપમાં આપીએ છીએ। કેમ? કેમ કે 4 ડિગ્રી કાર્બન હોય। કયો કાર્બન હોય? 4 ડિગ્રી। એટલે સમજણ પડી? ચલો હવે પહેલાં તો એ સમજી લો કે 4 ડિગ્રી કાર્બન હોય તો નિયો કહેવાનું, 4 ડિગ્રી કાર્બન હોય તો નિયો કહેવાનું। પણ અમુક વખતે 4 ડિગ્રી કાર્બન હશે ને તો બી નિયો નહીં કહેવાનું, એ હું તમને કહી શકું। પહેલાં તો હાલ એ શીખવી લો કે 4 ડિગ્રી હોય તો શું કહી દેવાનું? નિયો। પણ 4 ડિગ્રી સાથે નિયો ક્યારે નથી કહેવાનું એ પછી જોઈએ આપણે। ચલો અહીંયા 4 ડિગ્રી હે, તો આને શું કહી દેવાનું? નિયો। ચલો ટોટલ કાર્બન કેટલા હે? 5 હે પીધેલી। ચલો 1 2 3 4 અને 5 કાર્બન, 5 કાર્બનનો રૂટ વર્ડ શું હે? પેન્ટ। બધા સિંગલ હે એટલે આપણે કહીશું પેન્ટેન। શું કહીશું? પેન્ટેન। ચલો શું કહીશું? પેન્ટેન। અને 4 ડિગ્રી કાર્બન પ્રેઝન્ટ હે એટલે કહીશું નિયો પેન્ટેન। શું કહીશું? નિયો પેન્ટેન। ચલો હવે આ ટાઈપનું હાલ દે, સી 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 એટલે સી। બરાબર, અહીંયાથી એક હાઇડ્રોજન નીકળેલો હાલ દે, બરાબર એક હાઇડ્રોજન નીકળી ગયો નિયો પેન્ટાઇલ। શું થશે? નિયો પેન્ટાઇલ, નિયો પેન્ટાઇલ। બરાબર, શું થશે? નિયો પેન્ટાઇલ। સમજી ગયા? દાખલા તરીકે તમે આ બાજુ આવું હાલ દે CH3 સી, પછી એટલે
CH3 અહીંયા CH3 એટલે CH2 અહીંયા CH3. ચલો જુઓ હવે 4 ડિગ્રી કાર્બન હે કે નહીં? હા હે. તો અહીંયા 4 ડિગ્રી કાર્બન છે, મતલબ નિયો હે કે નહીં? તો છે, મતલબ નિયો છે બરાબર. અને કેટલા કાર્બન ટોટલ? 6. તો આપણે આને કહીશું નિયો હેક્ઝેન. શું કહીશું? નિયો હેક્ઝેન. અમને મળે શું નામ આપીશું? નિયો હેક્ઝેન. ક્લિયર? આવડી જશે. ઓકે, તો પહેલા જોઈ લો, પછી એક એક્સેપ્શન સમજાઈ દઉં. ચલો સહી. ઓકે, હવે એને હું નિયો, તમને લાગશે પણ એ નિયો નિયો આઈસો હશે એવા ટાઈપનું બતાવ્યું બરાબર. નિયોના અંદર કોઈ બીજા નિયો સિવાયના વિભાગમાં આઈસો પોઝિશન ના બનવી જોઈએ, મતલબ જ્યાંથી એ નિયો થઈ રહ્યો ને એનો સામેનો છેડો આઈસો ના થવો જોઈએ, નહીં તો પછી એવા નિયોને આપણે નિયો ના કહેતા, આઈસો કહેતા હોઈએ છીએ બરાબર. ધારો કે આમ જો આ ટાઈપનું હોય, સી અહીંયા સી, એટલે સી અહીંયા સી, અહીંયા સી એટલે સી સી, અને અહીંયા સી. હવે શું હોય? CH3 એટલે CH3, CH3, CH2, CH2, સોરી CH, શું થશે? CH, અહીંયા CH3 અને એટલે CH3. ક્લિયર? સમજે ને બેટી? હવે તમે દેખશો કે અહીંયા શું છે બેટા? 4 ડિગ્રી કાર્બન છે. 4 ડિગ્રી એટલે આપણે આને શું કહીશું? નિયો. શું કહીશું? નિયો. સમજ્યા ને? હવે માન લો કે આ ફર્સ્ટ છે, આ લાસ્ટ છે, ચલો હવે તો આ સેકન્ડ લાસ્ટ છે, આની ગોળાકૂટમાં ના પડો, કેમ કે આનાથી તો આપણે આને નિયો કહી દીધું. ચલો હવે આને માન લો કે આ ફર્સ્ટ છે, આ શું હોય? ફર્સ્ટ છે, આ શું હોય? ફર્સ્ટ, અને આ શું હોય? લાસ્ટ. ઓકે, પાછું આનું આ સેકન્ડ લાસ્ટ છે. ઓકે, શું બેટા? હવે તમે જો સેકન્ડ લાસ્ટ ઉપર અહીંયા શું CH3 ને અહીંયા શું CH, તો અહીંયા જે પોઝિશન છે શું બની રહી છે? મેં તમને કીધું હતું કે નિયો નો કોઈ બી વિભાગ આઈસો ના થવો જોઈએ. અગર નિયોનો કોઈ વિભાગ આઈસો થઈ ગયો હોય તો એવા નિયો, નિયો હોવા છતાં પણ નિયો નથી, એ આઈસો છે. શું હોય? આઈસો. ખાસ કરીને 7 કે 7 થી વધુ કાર્બનમાં આવું થતું હોય, 7 કે 7 થી વધુ કાર્બનમાં આવું થતું હોય કે એમના આઈસો એ નિયોના સ્વરૂપમાં જ રહેતા હોય, સ્થાયીતા જાળવી રાખવા પોતાની. ક્લિયર? તો હવે આને આપણે જે નામ આપીશું, 1 2 3 4 5 6 7 8 આઈસો ઓક્ટેન, એવું નામ આપીશું. નામ આપીશું આઈસો ઓક્ટેન. હવે આને આપણે નિયો કહીશું નહીં. સમજો પડે છે? ચતુર્થ કાર્બન હાજર હોય તો આને આપણે શું કહીએ છીએ? નિયો. પણ ધારો કે કોઈમાં ચતુર્થ કાર્બન હાજર હોય અને એનો બીજો કોઈ છેડો શું થઈ ગયો? આઈસો. તો એવા નિયોને નિયો હોવા છતાં પણ નિયોની ઉપમા આપતા નથી, અને આપણે શું કહીએ છીએ? આઈસો. આવડી જશે? ક્લિયર? તો આ હતી વાત નિયોની. નોર્મલ એટલે શું? સીધી 3 અથવા 3 થી વધારે કાર્બન, આઈસો એટલે છેલ્લેથી બીજા કાર્બન ઉપર 2 મિથાઈલ, અને ઘણી વખત નિયો સાથે આઈસો, તો એ આઈસો છે. અને નિયો એટલે જેમાં ચતુર્થ કાર્બન હાજર છે અને જેનો કોઈ પણ ભાગ આઈસો નથી બની રહ્યો, એને આપણે શું કહીશું? નિયો. એટલે એના પછીની વાત છે આપણા જોડે દ્વિતીયક તૃતીયક. શું વાત છે? દ્વિતીયક અને તૃતીયક. તો મેં એમ કીધું હતું કે દ્વિતીયક અને તૃતીયક હંમેશા શું હશે? આલ્કાઇલ હશે. શું હશે? આલ્કાઇલ. એટલે આપણે દ્વિતીયક તૃતીયક ત્યારે જ કહી શકીએ જ્યારે આમાંથી હાઇડ્રોજન હંમેશા નીકળેલો હોય. શું હોય? હાઇડ્રોજન નીકળેલો હોય.
એના સિવાય આપણે દ્વિતીયક તૃતીયક કહી શકતા નથી. જ્યારે હાઇડ્રોજન નીકળેલો હશે ત્યારે આપણે શું કહીએ છીએ, દ્વિતીયક અથવા તૃતીયક. કેમ કે દ્વિતીયક તૃતીયક શું હોય, આલ્કાઇલ છે. શું છે? આલ્કાઇલ છે. ચલો તો આપણી જોડે આ પ્રકારનું હોય, માન લો એમાં દ્વિતીયક ધ્યાન રાખજો. શું ધ્યાન રાખજો? દ્વિતીયક. દ્વિતીયક કોને કહેવાય? તો જે બંધ ધરાવતું કાર્બન છે, જે બંધ ધરાવતો કાર્બન છે એની આજુબાજુ બે કાર્બન છે તો એને આપણે દ્વિતીયક કહીએ. શું કહીએ? દ્વિતીયક. માન લો તમારી જોડે આવું હોય ને અહીંયાથી એક હાઇડ્રોજન નીકળી ગયો, અહીંયાથી એક હાઇડ્રોજન નીકળી ગયો. શું હશે? સી એચ થ્રી, સી એચ ટુ, અહીંયા શું હશે? સી એચ અને એટલે સી એચ થ્રી. હાઇડ્રોજન નીકળી ગયું એટલે આને આલ્કાઇલ કહેવાય. શું કહેવાય? આલ્કાઇલ. ચાર કાર્બન છે એટલે બ્યુટાઇલ. શું કહેશો? બ્યુટાઇલ. શું કહેશો? બ્યુટાઇલ. પણ જેન જોડેથી હાઇડ્રોજન નીકળ્યો છે એ કાર્બનના બાજુમાં બે કાર્બન છે એને મતલબ કાર્બન દ્વિતીયક છે, એટલા માટે આપણે એને કહીશું દ્વિતીયક બ્યુટાઇલ. શું કહેશો? દ્વિતીયક બ્યુટાઇલ. દેખો નોર્મલ બ્યુટાઇલમાં દ્વિતીયક બ્યુટાઇલમાં થોડો ફરક હોય. નોર્મલ બ્યુટાઇલ શું હોય ખબર હોય? કારણ કે સી એચ થ્રી, સી એચ ટુ, સી એચ ટુ, સી એચ ટુ, સમજો ને વડી. અહીંયાથી હાઇડ્રોજન નીકળ્યો હોય, મતલબ જ્યાંથી હાઇડ્રોજન નીકળ્યો હોય એ કાર્બન કેવો હોય? પ્રાથમિક. તો એ નોર્મલ બ્યુટાઇલ. અને દ્વિતીયક બ્યુટાઇલમાં કેવું કે જ્યાંથી હાઇડ્રોજન નીકળ્યો છે એ કાર્બન દ્વિતીયક છે. ખબર? એટલે દ્વિતીયક શું હોય કે જ્યાંથી હાઇડ્રોજન નીકળ્યો હશે એ કાર્બન દ્વિતીયક હશે. અને દ્વિતીયક બ્યુટાઇલ હોય, કદી દ્વિતીયક બ્યુટેન ના હોય. દ્વિતીયક બ્યુટેન કદી હોતો નથી. શું હશે? દ્વિતીયક બ્યુટાઇલ હશે. તમને પહેલા વાત કરી હતી દ્વિતીયક અને તૃતીયક હંમેશા આલ્કાઇલના સ્વરૂપમાં હોય, અન્ય હાઇડ્રોકાર્બનના સ્વરૂપમાં એનું અસ્તિત્વ સંભવ નથી. કારણ કે તમને આ પ્રકારનું હાલે બરાબર પાંચ કાર્બન છે અને અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયું. જ્યાંથી હાઇડ્રોજન નીકળ્યો છે એ કાર્બનની બાજુમાં બે કાર્બન છે તો આને કહીશું આપણે દ્વિતીયક પેન્ટાઇલ. શું કહીશું? દ્વિતીયક. દ્વિતીયક ક્લિયર થાય છે બધા? નોર્મલ આવડી ગયું, નિયો આવડી ગયું, આઈસો આવડી ગયું. દ્વિતીયકમાં ખબર પડી ગઈ જ્યાંથી હાઇડ્રોજન દૂર થયો છે એ કાર્બનની બાજુમાં બે કાર્બન, એ દ્વિતીયક છે. હવે જોઈએ છે આપણે તૃતીયક. શું જોઈએ છે? તૃતીયક. તો તૃતીયકમાં ધ્યાન રાખજો કે જ્યાંથી હાઇડ્રોજન દૂર થયો હશે એ કાર્બનની બાજુમાં ત્રણ કાર્બન હશે અને જ્યાંથી હાઇડ્રોજન દૂર થયો છે એ કાર્બન તૃતીયક પ્રકારનો હશે. કયા પ્રકારનો હશે? તૃતીયક. એટલે આને આપણે તૃતીયક કહીએ છીએ. માન લો કે અહીંયાથી હાઇડ્રોજન જે દૂર થયો છે અને અહીંયા એક કાર્બન છે, ક્લિયર? સમજો અહીંયા હાઇડ્રોજન દૂર થયેલું છે એટલે વધારાની સંયોજકતા છે અને આ કાર્બનની બાજુમાં કેટલા કાર્બન છે? ત્રણ. સમજે પડે ને આ કાર્બનની બાજુમાં કેટલા કાર્બન છે? ત્રણ. હવે આપણે જ્યારે એનું નામ લખવું હોય તો રૂટવર્ડ બધાનો લેવાનો. કોનો લેવાનો? બધાનો. ચલો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, બરાબર. તો આને આપણે શું કહીશું? તૃતીયક પેન્ટાઇલ. શું કહીશું? ચલો હું તમને દોરીને આપું તમારું કહેવાનું છે શું છે. આ નિયો પેન્ટાઇલ ઉત્સાહવાઈન કહી ના દેતા તૃતીયક પેન્ટાઇલ. કારણ કે અહીંયાથી હાઇડ્રોજન દૂર છે, ક્યાંથી? અહીંયાથી. અને જ્યાંથી હાઇડ્રોજન દૂર છે એના બાજુમાં એક જ કાર્બન છે, આ વન ડિગ્રી, મતલબ એટલે એક જ કાર્બન એટલે આ વન ડિગ્રી પણ આ, અને અહીંયા એક ફોર ડિગ્રી કાર્બન પ્રેઝન્ટ એટલે આ નિયો. શું હોય? નિયો. એ આથી કરી મેં તમારી મસ્તી કરી હતી કે તમે એને તૃતીયક ના કહી દો. ચલો મેં તમને એક આ પ્રકારનું આપ્યું હોય હે કે નહીં? તૃતીયક છે કારણ કે જ્યાંથી હાઇડ્રોજન દૂર થયો છે એ કાર્બનના બાજુમાં ત્રણ કાર્બન છે તો તૃતીયક છે, બરાબર. શું કહેશો આને? તૃતીયક બ્યુટાઇલ. શું કહેશો? તૃતીયક બ્યુટાઇલ. ઇઝી હે? ઓકે. ચલો આ શું હોય? પહેલો તૃતીયક બ્યુટાઇલ હતો, આ શું હોય? આઈસો બ્યુટાઇલ. શું હોય? આઈસો બ્યુટાઇલ. જેના સમજણ પડે ધ્યાન રાખજો, આ ફર્સ્ટ, આ લાસ્ટ, આ સેકન્ડ લાસ્ટ, કાલે આના પછી આપણે નોર્મલ આઈસો નિયો દ્વિતીયક તૃતીયક એના પછી સામાન્ય નામ પાડતા શીખીશું.
એના સિવાય સામાન્ય નામ માટે જે નિયમ 2, નિયમ 3, નિયમ 4 છે એને બી આપણે જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.